नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी ना कारण सर्जायेल लॉकडाउन की परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शिक्षण कार्य में आप सर्वे नु हार्दिक स्वागत है। तो मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 2 एकचल सुरेख समीकरण। तो मित्रों, अपने एकचल सुरेख समीकरण तो एनी अंदर लेक्चर 26, तो लेक्चर 26 में अपने स्वाध्याय 2.6 બરાબર, તો સ્વાધ્યાય 2.6 જોઈશું। તો મિત્રો, સ્વાધ્યાય 2.6 ની અંદર જે દાખલા આપેલા છે કે ઉકેલ શોધો, તો ઉકેલ શોધો એવા દાખલા આગળ આપણે જોઈ ગયા 2.3 2.2 ની અંદર એવા દાખલા છે અહીંયા। બરાબર, તો અહીંયા જો, તો હવે જો આપણને રકમ આપેલી છે, તો પેલા સૂચના આપેલી છે જોઈએ, તો નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। તો અહીંયા મિત્રો કંઈ કરવાનું નથી, ખાલી ઉકેલ મે શોધવાનો છે। તો ઉકેલ શોધવાની અંદર ખાલી સાદુરૂપ આપવામાં ધ્યાન આપવાનું, ભૂલ ના થાય। બરાબર, તો અહીંયા જો, તો આપણને રકમ આપેલી છે પહેલી x/2 -1/5 બરાબર x/3 1/4। તો અહીંયા આપણને રકમ આપેલી છે, તો મિત્રો રકમ જોઈને આમ દાખલો એવો લાગે કે અઘરો છે, પણ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો અંદર કંઈ નથી એમ। તો અહીંયા જો, તો આપણે જોઈએ, તો જો સૌપ્રથમ મિત્રો આગળ શીખી જઈએ, સૌપ્રથમ પહેલા શું કરવાનું એમ, તો પહેલા આપણે x વાળા પદો જે છે એને એક બાજુ લઈ જવાના। બરાબર, કારણ કે x શોધવાનું એમ, શું કરવાનું, x શોધવાનું, તો x વાળા પદોને શું કરવાના આપણે એક બાજુ લઈ જવાના। તો મિત્રો x વાળા પદો એક બાજુ લઈ જઈએ, તો અહીંયા જો અહીંયા x વાળા પદો કયા છે, તો આપણે જોઈએ તો x/2 અહીંયા x/2 છે, પછી અહીંયા x/3 એટલે અહીંયા x વાળા બે પદો છે, તો બંને પદોની જોડી લખવા છે। તો જોડી લખવા હોય તો અહીંયા x/3 જે છે એ જમણી બાજુ છે, તો એ જમણી બાજુ છે એટલે એને આપણે ડાબી બાજુ લઈ જવા પડે। તો અહીંયા જો x/2 અહીંયા છે, તો x/2 ના x/2, હવે x/3 જે છે એ જમણી બાજુ છે, બરાબરની જમણી બાજુ, એટલે બરાબરની જમણી બાજુથી આપણે કોઈ પણ સંખ્યાને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે ચિહ્ન બદલાઈ જાય। બરાબર, ચિહ્ન શું થાય, બદલાઈ જાય, એટલે અહીંયા જો x/3 ને ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા પ્લસ હતા, અહીંયા x/3 કેવા હતા, પ્લસ, તો પ્લસ હતા તો એને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય, માઇનસ, એટલે x/2 માઇનસ x/3। હવે જો x/3 ને આપણે ડાબી બાજુ લઈ ગયા, x/3 ને ડાબી બાજુ લઈ ગયા, તો આ બાજુ શું વધ્યું, તો 1/4 વધ્યા, તો એ મૂકી દઈએ પહેલા। બરાબર, x/3 ને ડાબી બાજુ લઈ ગયા, તો પેલી બાજુ જે વધ્યું એ પહેલા મૂકી દેવાનું, તો અહીંયા કેટલા વધ્યા, 1/4, તો 1/4 મૂકી દીધા, પછી વધતા। હવે જો અહીંયા 1/5, અહીંયા માઇનસ 1/5 છે, ચિહ્ન ખાસ ખાસ જોવાનું, અહીંયા જો, તો અહીંયા માઇનસ 1/5 છે, તો આ માઇનસ 1/5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, તો માઇનસ 1/5 ને જમણી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય, પ્લસ, તો અહીંયા જો પ્લસ 1/5। હવે જો આપણે જોઈ શકીએ છીએ, એટલે આપણને આવું સમીકરણ મળ્યું, x/2 માઇનસ x/3 બરાબર 1/4 વત્તા 1/5। હવે જુઓ, હવે શું કરવાનું આની અંદર, તો મિત્રો લસાઅ જોવાનો, તો આપણે જો અહીંયા લખ્યું છે કૌંસમાં માઇનસ 1/5 ને જમણી બાજુ, એટલે કે માઇનસ 1/5 ની જમણી બાજુ અને x/3 ને ડાબી બાજુ લઈ જતા, એટલે આપણે માઇનસ 1/5 ની જમણી બાજુ લઈ ગયા અને x/3 ની કઈ બાજુ લઈ ગયા, ડાબી બાજુ, તો અહીંયા લખેલું છે કૌંસમાં। હવે જો, હવે આપણે લસાઅ જોવાનો, તો અહીંયા જો આપણે લસાઅ લઈએ 2, 3, 4 અને 5, બરાબર, તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે, જો અહીંયા 2 અને 3, અહીંયા જો 2 અને 3 નું લસાઅ કેટલું થાય, 6, 2 અને 3 નું લસાઅ કેટલું થાય, 6, અને અહીંયા 4 અને 5, તો 4 અને 5 નું લસાઅ કેટલું થાય, 20, 4 × 5 = 20, તો અહીંયા જો, તો અહીંયા 2 અને 3 નું લસાઅ 6 થાય, તો છેદમાં 6, બરાબર, તો હવે 6 ને 2 વડે ભાગો, 6 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય, 3, એ 3 અંશમાં ગુણાય, એટલે 3 ને અહીંયા ગુણવાના, એટલે 3 ને x જોડે ગુણીએ તો કેટલા થાય, 3x, એટલે અહીંયા 6 જોડે બરાબર x જોડે 3 ગુણાય એટલે 3x માઇનસ, હવે જો અહીંયા 6 ને 3 વડે ભાગો, 6 ને 3 વડે ભાગીએ તો 2, એ 2 અંશમાં ગુણાય x જોડે, એટલે અહીંયા કેટલા થાય, 2x, એટલે જો આપણને આવું મળે 3x - 2x/6। હવે એવી જ રીતે જમણી બાજુ, તો જમણી બાજુ લસાઅ કેટલો થયો, 20, બરાબર, લસાઅ કેટલો થાય, 20 લેતા, અહીંયા 4 અને 5 નો લસાઅ 20, તો હવે જો લસાઅ 20 થયો, તો અહીંયા જો
આપણે 20 ને 4 વડે ભાગો 20 ને 4 વડે ભાગીએ તો કેટલા થાય 5 એ 5 અંશમાં ગુણાય 1 જોડે એટલે 1 ગુણ્યા 5 પછી વત્તા બરાબર અહીંયા વત્તા છે એટલે વત્તા પછી 20 ને 5 વડે ભાગો 20 ને 5 વડે ભાગીએ એટલે કેટલા થાય 4 અને એ 4 અંશમાં ગુણાય 1 જોડે તો 1 ગુણ્યા 4 એટલે આપણને આ ઉંમર છે તો 3x - 2x / 6 = 1 / 5 / 1 / 4 છેદમાં 20 હવે જો આપણે જાણીએ છીએ કે 3x માંથી 2x બાદ કરીએ તો કેટલા બાકી વધે 1x બરાબર તો x પછી છેદમાં 6 તો x / 6 = હવે જો અહીંયા 5 / 1 એટલે 5 4 / 1 એટલે 4 પછી છેદમાં 20 હવે જો તો x / 6 = હવે 5 ને 9 5 / 4 તો 9 થાય 5 / 4 કેટલા થાય 9 એટલે x / 6 = 5 / 4 = 9 થાય એટલે 9 ના છેદમાં 20 તો x / 6 = 9 ના છેદમાં 20 હવે જો તો હવે જો આપણે x શોધવાનો અહીંયા કારણ કે ઉકેલ શોધવાનો તો ઉકેલ શોધવાનો એટલે શું શોધવાનો અહીંયા x તો x શોધવો હોય તો આપણે x ના કરતા બનાવવાનો x ના કરતા બનાવીએ તો આપણે 6 ને ક્યાં લઈ જવા પડે જમણી બાજુ તો 6 અહીંયા ભાગાકારમાં છે અને જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય ગુણાકારમાં એટલે x બરાબર અંશમાં 9 તો હતા જ અંશમાં કેટલા હતા 9 અને 6 અહીંયા ગુણાકારમાં જાય અને છેદમાં 20 હવે જો અહીંયા છેદ ઉડાડીએ તો x બરાબર 9 ના 9 પછી 6 હતા તો 6 6 બરાબર આપણે શું લખી શકીએ 3 / 2 તો 6 બરાબર 3 / 2 છેદમાં 20 છે છેદમાં કેટલા છે 20 તો 20 એટલે 10 / 2 થાય તો અહીંયા જો 2 2 કેન્સલ થઈ ગયા ઉપર નીચેથી બે બે કેન્સલ થઈ ગયા તો કેટલા વધ્યા 9 / 3 અને છેદમાં 10 તો અહીંયા જો x બરાબર 9 / 3 એટલે કેટલા થાય 27 9 / 3 27 અને છેદમાં 10 અને આપણે જાણીએ છીએ કે 27 ને 10 વડે ભાગીએ તો કેટલા થાય 2.7 તો આ આપણને x બરાબર મળે x ની કિંમત મળી તો x બરાબર 2.7 હવે મિત્રો એવો દાખલો બરાબર આ જે દાખલો જોયો એવો દાખલો છે તો અહીંયા જો આપણને રકમ આપેલી છે n / 2 - 3n / 4 / 5n / 6 / 21 તો અહીંયા મિત્રો રકમ આપેલી છે તો જો મિત્રો આ ગણિત વિષય છે બરાબર તો ગણિત ની અંદર જોવાથી ના આવડે એકલું જોવાથી ના આવડે એટલે જોડે આપણે ચોપડો અને પેન લઈને બેસવાનું બરાબર જો એકવાર વિડિયો જોવાનો પહેલા બરાબર પછી ચોપડામાં ગણવાનો પ્રયત્ન કરવાનો જો ના આવડે તો ફરી વિડિયો જોવાનો અને તો પણ ના આવડે તો ફરી વિડિયો જોવાનો પછી તો આવડી જશે એમ ચોથી વાર ને પછી એમ થશે કે ના બસ રહેવા દેવો આવડી ગયો એટલે મિત્રો ના આવડે તો ચોપડાની અંદર ગણવાનો પ્રયત્ન કરવાનો તો અહીંયા જો n / 2 - 3n / 4 / 5n / 6 / 21 હવે જો તો અહીંયા 2 4 અને 6 2 4 અને 6 તો એનો લસાઅ કેટલો થાય તો આપણે 2 4 અને 6 નો લસાઅ જોઈએ તો આપણને ખબર છે લસાઅ લઈએ 2 4 અને 6 નો તો 2 4 અને 6 નો લસાઅ કેટલો થાય 12 2 4 અને 6 નો લસાઅ 12 થાય તો અહીંયા જો તો લસાઅ 12 થાય તો આપણે જાણીએ છીએ કે અહીંયા 12 લાવા હોય આપણે છેદ સરખા કરીએ સમછેદી બનાવીએ બધા તો અહીંયા જો છેદમાં 12 લાવા હોય તો કેટલા વડે ગુણવાના અહીંયા 6 વડે એટલે 2 ને 6 વડે ગુણીએ તો 12 થાય એટલે આપણે જો 6 વડે નીચે ગુણ્યા બરાબર નીચે ગુણ્યા તો ઉપર પણ 6 વડે ગુણવા પડે તો જો અહીંયા નીચે 6 વડે ગુણ્યા તો ઉપર પણ 6 વડે ગુણ્યા એટલે કે n / 6 / 2 / 6 પછી અહીંયા જો અહીંયા 12 લાવા છે લસાઅ 12 છે એટલે છેદમાં કેટલા લાવવાના 12 તો અહીંયા 12 લાવવા હોય તો કેટલા વડે ગુણવાના 3 વડે 4 ને 3 વડે ગુણીએ તો કેટલા 12 12 થાય તો અહીંયા જો 4 ને 3 વડે ગુણ્યા પછી એ જ રીતે નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે બરાબર એટલે ઉપર નીચે 3 વડે ગુણતા પછી તો અહીંયા 3n / 3 / છેદમાં 4 / 3 હવે જો હવે નીચે છેદમાં કેટલા છે 6 છેદમાં કેટલા છે 6 તો અહીંયા 12 લાવવા હોય તો કેટલા વડે ગુણવાના 2 વડે 6 / 2 કરીએ તો 12 થાય તો એ જ રીતે અહીંયા 2 વડે ગુણ્યા તો ઉપર પણ 2 વડે ગુણવા પડે તો 5 5n / 2 બરાબર છેદમાં 6 / 2 / 21 હવે જો 2 / 6 એટલે 12 તો અહીંયા છેદમાં જો છેદમાં 12 થઈ ગયા અને 6 / n એટલે કેટલા થાય 6n અને છેદમાં 2 / 6 એટલે 12 હવે એ જ રીતે 3n / 3 એટલે 9n 4 / 3 એટલે 12 પછી વત્તા તો વત્તા
5 નું ગુણ્યા 2 એટલે કેટલા થાય 10 એન 6 ગુણ્યા 2 એટલે 12 બરાબર 21 હવે જો છેદ છેદ સરખો થઈ ગયો એમ બરાબર છેદ સરખો છે એટલે લસાઅ અહીંયા કેટલો થાય 12 લસાઅ 12 થાય તો અંશની છેદ સરખો હોય તો અંશમાં સરવાળો હોય તો સરવાળો થાય અને બાદબાકી હોય તો બાદબાકી તો અહીંયા છેદમાં લસાઅ 12 થઈ ગયો તો અંશમાં જો 6n પછી અહીંયા માઈનસ છે તો માઈનસ 9n ના 9n વત્તા ના વત્તા 10n ના 10n બરાબર તો અહીંયા જો 6n માઈનસ 9n વત્તા 10n ભાગ્યા 12 બરાબર 21 તો આપણને આવું મળ્યું હવે જો આ વત્તા 6n ને વત્તા 10n બરાબર આ જો આ વત્તા 6n ના વત્તા 10n એટલે કેટલા થાય 16n થાય તો અહીંયા જો આપણે નો સરવાળો કરો તો 6n વત્તા 10n એટલે 16n પછી માઈનસ તો માઈનસ 9n બરાબર એટલે 16n માઈનસ 9n આવું મળ્યું અહીંયા અને છેદમાં 12 બરાબર 21 હવે જો 16n માઈનસ 9n 16n માઈનસ 9n કેટલા થાય તો 7n તો 7n ભાગ્યા 12 બરાબર 21 હવે આપણે n શોધવાનો હોય શું કરવાનું n શોધવાનો તો n શોધવો હોય તો આપણે n ને કરતા બનાવવાનો તો અહીંયા જો 7 અહીંયા ગુણાકારમાં છે n ની જોડે એટલે આપણે 7 ના જમણી બાજુ લઈ જઈએ તો કે જાય ભાગાકારમાં એટલે અહીંયા જો n બરાબર 21 ગુણ્યા 12 n બરાબર કેટલા થાય 21 ગુણ્યા 12 છેદમાં 7 તો તો અહીંયા જો 7 ગુણ્યા 3 21 થાય 7 ગુણ્યા 3 કેટલા થાય 21 એટલે આપણે અહીંયા છેદ ઉગાડ્યા તો આ ઉપર કેટલા વાગ્યા 3 ગુણ્યા 12 બરાબર તો n બરાબર 36 n બરાબર કેટલા થાય તો 36 તો અહીંયા મિત્રો આપણે દાખલા નંબર 1 અને 2 સ્વાધ્યાય 2.6 માં તો અહીંયા બે દાખલા જોઈએ બરાબર તો બાકી બાકીના બધા દાખલા આવા જ છે બરાબર એટલે ગણવાનો પ્રયત્ન કરજો તો મિત્રો આગળ આપણે સ્વાધ્યાય 2.6 સોરી 2.5 તો એની અંદર આપણે જે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો તો એ જે બે દાખલા જોયે એ વાત દાખલા અહીંયા બરાબર અહીંયા તમારે હોમવર્કમાં કરવાના છે તો અહીંયા જો તો એની અંદર અહીંયા આપણે જોઈએ તો ત્રણ દાખલા આ પ્રકારના છે જો નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો બરાબર તો અહીંયા સુરેખ સમીકરણોનો ઉકેલ જ મેળવવાનો છે જો અહીંયા તો આપણે પહેલો દાખલો પહેલા દાખલાની રકમ જોઈએ તો 2x - 3 = x + 2 તો પહેલા દાખલાની રકમ આ પ્રકારે છે પછી બીજા દાખલાની રકમ 5x - 7/2 = 3/2 × x - 14 તો આ બીજા દાખલાની રકમ છે એ જ રીતે ત્રીજા દાખલાની રકમ 8x + 4 = 3 × x - 1 + 2 તો અહીંયા આ ત્રણે દાખલા તમારે હોમવર્કમાં બરાબર લખી અને મોકલાવવાના રહેશે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો Yeah.